નમસ્તે બાળ મિત્રો સપ્તરસિંહ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જુનિયર કેજીમાં ગણિતનો વિષય શીખવાના છે તો બધાએ ગણિતની બુક લઈને બેસવાનું છે પેન્સિલ રબર પણ જોડે રાખવાનું છે તો ચાલો બધા ચાર નંબરનું પેજ કરવાનું છે બધાએ કયા નંબરનું પેજ કરવાનું છે ચાર નંબરનું ચાલો કહી દઉં ચાર નંબરનું પેજ ચારો આ પેજ ઉપર આપણે શું લખવાનું છે સૂચના વાંચવી પડશે ને ટીચરની હારે જોડે બોલજો અંક બોલો અને લખો અંક બોલવાનો છે અને લખવાનો છે તો કયો અંક છે એકવીસ બગડ એકડ એકવીસ આ શબ્દોમાં લખેલું છે અને નીચે અંકમાં લખેલું છે ચાલો પછી બ બગડે ને મીંડે વીસ અહીંયા લખેલા છે શબ્દોમાં વીસ અને વીસ અને એક કેટલા થાય એકવીસ ઉપર શબ્દોમાં લખેલું છે એક હવે વીસ અને એક બરાબર એકવીસ વીસ અને એક કેટલા થાય એકવીસ ચાલો અહીંયા લખેલા છે બગડ એકવીસ એના પછી આપણે ઘૂંટવાનું છે તો પહેલી આડી લાઈન પહેલાં ઘૂટશું ચાલો ટપકા ઉપર જ પેન્સિલને જવા દેવાની છે ધીમે ધીમે ઘૂંટો અને બોલતા જાઓ બગડ એકર એકવીસ બગડ એકર એકવીસ બગડ એકર એકવીસ બગડ એકર કેટલા થાય એકવીસ ચલો ધીમે ધીમે સરસ ઘૂંટવાનું છે ટપકા ઉપર જ પેન્સિલને જવા દેવાની છે ટપકાથી બહાર આપણે જવા દેવાનું નહીં સરસ ઘૂંટજો બગડ એકડ એકવીસ બોલતા જાઓ અને લખતા જાઓ બગડ એકવીસ ચાલો બીજી લાઈન ઘૂંટો બગડ એકડ એકવીસ બગડે એકર કેટલા થાય એકવીસ વીસ અને એકવીસ થાય બગડ એકળ એકવીસ બગડ એકડ એકવીસ બોલતું જવાનું છે જોડે લખતું જવાનું છે બોલતું જવાનું છે લખવાનું અને બોલવાનું તો આપણને આવડશે બગડ એકર એકવીસ ચલો ત્રીજી લાઈન ઘૂંટો બગડ એકર એકવીસ બગડેકર એકવીસ બગડેકર એકવીસ બગડેકર એકવીસ બગડ એકર એકવીસ બોલતા છજો બગડેકર એકવીસ સરસ ઘૂંટવાનું છે પેન્સિલના ટપકા ઉપર જ જવા દેવાની છે આમ તેમ જવા દેવાની નથી વગર એકર એકવીસ ચાલો આપણે ઘૂંટવાનું હતું એ પૂરું કર્યું હવે લખવાનું છે શું કરવાનું છે લખવાનું છે ચાલો કેવી રીતે લખવાનું છે આ ભૂરી લાઈન છે ત્યાંથી લઈ જવાનું નીચેની ભૂરી લાઈન અડાડવાનું છે બગડે બે અને એક એકવીસ બગડ એકવીસ ઉપરની ભૂરી લાઈન નડાળવાનું નીચે લઈ જવાનું ભૂરી લાઈન સુધી આવી રીતે સરસ લખવાનું છે બધાએ બગડ એકર એકવીસ બગડ એકર એકવીસ બગડ એકર એકવીસ બોલતા જજો એમનું એમ લખ્યા નથી કરવાનું બોલતા જવાનું છે બગડ એકર એકવીસ ચલો નીચેની લાઈન બગડ એકર એકવીસ બગડ એકર એકવીસ ટીચરે શીખવાડ્યું છે એમ લખવાનું છે બધાએ ભૂરી લાઈનથી નીચેની ભૂરી લાઈન સુધી લઈ જવાનું છે બગડ એકર એકવીસ બગડ એકર એકવીસ બોલો છો બધાય બોલવાનું છે બગડ એકર એકવીસ

એકવીસ બધા એને લખાઈ ગયું ચાલો હવે નીચે શું કરવાનું છે આપણે અંક એકવીસના ડબ્બામાં રંગ પૂરો અહીંયા નીચેના ખાનામાં જુઓ એકવીસ બાર એકવીસ અગિયાર એકવીસ વીસ એ સંખ્યા આપેલી છે પણ આપણે ખાલી એકવીસના ડબ્બામાં જ કલર પૂરવાનો છે તો તમારે મનપસંદ કલર પૂરવાનો છે કલર કઈ ડબ્બા થાય ચલો પહેલો ડબ્બો છે બગડ એકડ એકવીસનો એમાં કલર પૂરો તમને જે કલર ગમે એ કલર પૂરવાનો છે ચાલો પહેલા ડબ્બામાં કલર પૂરો ખાનાની બહાર ન જવા દેવાનો કલર હં ચાલો પહેલા ડબ્બામાં પૂરાઈ ગયો હવે બીજા ડબ્બામાં બહાર લખેલા છે એટલે એમાં કલર ન આવશે એના પછી ત્રીજા ડબ્બામાં કલર પૂરવાનો છે ચાલો પૂરો તમને જે કલર ગમે એ પૂરવાનો છે ડબ્બાની બહાર જવા ન દેતા ચાલો ત્રીજા ડબ્બામાં પૂરો ચાલો પછીના ડબ્બામાં અગિયાર લખેલા છે તો એમાં આપણે નથી પૂરવાનો કલર એના પછી એકવીસ લખેલા છે કેટલા લખેલા છે એકવીસ તો આપણે એકવીસના ડબ્બામાં કલર પૂરવાનો છે ચાલો પૂરો ચલો પૂરાઈ ગયો ચાલો હવે છેલ્લા ડબ્બામાં વીસ લખેલા છે એટલે એમાં આપણે નથી પૂરવાનું તો આપણે એક બે ત્રણ ત્રણ ડબ્બામાં જ કલર પૂરવાનો છે ચાલો હવે બાજુનું પેજ કાઢો પાંચ નંબરનું આ પેજ ઉપર શું કરવાનું છે અંક બોલો અને લખો આપણે ચાર નંબરના પેજ ઉપર જે એકવીસનો અંક લખો એવો જ આ પેજ ઉપર લખવાનું છે તો આ પેજ તમારે હોમવર્કમાં લખવાનું છે ઘરે જાતે બધાને આવડે એવું જ છે ટીચરે શીખવાડ્યું છે એવી રીતે પાંચ નંબરનું પેજ તમારે હોમવર્કમાં લખવાનું છે તો હવે છ નંબરનું પેજ કાઢો છ નંબર નું પેજ કઈ બધાએ ચાલો આ પેજ ઉપર આપણે શું લખવાનું છે સૂચના વાંચવી પડશે ને તો ચાલો ટીચર બોલો અંક બોલો અને લખો અંક બોલવાનો છે અને લખવાનો છે ચલો કયો અંક છે બે બગડા બાવીસ અહીં ઉપર લખેલું છે બાવીસ શબ્દોમાં કેવી રીતે લખાય એ ધ્યાન રાખજો ચાલો પછી વીસ અને બે કેટલા થાય બાવીસ આ વીસ શબ્દોમાં ઉપર લખેલું છે અને આ બે શબ્દોમાં ઉપર લખેલા છે વીસ અને બે બાવીસ થાય વીસ અને બે બરાબર બાવીસ નીચે લખેલું છે જુઓ વીસ અને બે બરાબર બાવીસ ચાલો હવે નીચે બે બગડા બાવીસ લખેલા છે એના પછી ત્રણ લાઈન આપણે ઘૂંટવાની છે એકવીસનો અંગ ઘૂંટો ને એવી રીતે ઘૂંટવાનો છે તો ચાલો બોલતા જાવ અને ઘૂંટતા જાવ બે બગડા બાવીસ ટપકા ઉપર જ પેન્સિલને જવા દેજો બે બગડા બાવીસ બે બગડા બાવીસ બોલતું જવાનું અને ઘૂંટતું જવાનું છે બે બગડા બાવીસ બે બગડા કેટલા થાય બાવીસ બે બગડા બાવીસ ચાલો પહેલી લાઈન ઘૂંટાઈ ગઈ હવે નીચેની લાઈન ઘૂંટવાની છે બોલતા જા અને સરસ ઘૂંટા જાઓ બે બગડા બાવીસ બે બગડા બાવીસ ટપકા ઉપર પેન્સિલને છવા દેવાની છે ટપકાથી આમ તેમનો છવા દેવાની બે બગડા બાવીસ સરસ ઘૂંટું જવાનું છે અને બોલતું જવાનું છે बे बगडा बीस बे बगडा बीस चलो बीजी लाईन घुंट गई हवे तीजी लाईन घुटो बे बगडा बगाडा बीसगडा બાવીસ બે બગડા કેટલા થાય તો બાવીસ ટપકા ઉપર જ પેન્સિલને જવા દેવાની છે પેન્સિલને આમ તેમ ફેરવવાની નથી ટપકા ઉપર જ છવા દેવાની છે સરસ ઘૂંટા જાઓ અને બોલતા જાઓ બે બગડા બાવીસ બે બગડા બાવીસ બે બગડા કેટલા થાય તો બાવીસ ચાલો ઘૂંટાઈ ગયું હવે નીચેની લાઈનમાં આપણે શું કરવાનું છે લખવાનું છે તો કેવી રીતે લખવાનું છે જુઓ આ ભૂરી લાઈનને અડાડવાનું છે ઉપરની અને નીચે લઈ જવાનું છે ભૂરી લાઈન સુધી બે બગડા બાવીસ ટીચરે લખું એમ લખવાનું છે જુઓ આ ભૂરી લાઈનથી નીચેની ભૂરી લાઈનને અડાડવાનું છે બે બગડા બાવીસ આવી રીતે લખવાનું છે જોઈને લખજો બે બગડા બાવીસ બે બગડા બાવીસ સરસ લખજો બે બગડા બાવીસ બોલતું જવાનું છે લખતું જવાનું છે ચાલો લખાઈ ગયું હવે નીચેની લાઈન બે બગડા કેટલા થાય બાવીસ સરસ અક્ષરે લખવાનું છે લખતા જાવ અને બોલતા જાવ

બે બગડા બગડાસ જુઓ સરસ અક્ષરે લખવાનું છે અને બોલતું જવાનું છે સરસ બધા એને લખાઈ ગયું ચાલો હવે નીચે શું કરવાનું છે જુઓ અંક એક થી દસ લખો આપણે એકથી દસ લખવાનું છે તો એકડ એક લખેલો જ છે એકડ એક પછી લખો બગડે બે પછીના ખાનામાં લખો ત્રગડે ત્રણ પછી લખો ચોગડે ચાર સારાક્ષરે લખવાનું છે બધાએ પાંચડે પાંચ છગળે છ સાત સાત આઠળે આઠ નવડે નવ અને એકડે મીંડે દસ લખેલા જ છે એ આપણે લખવાનો નથી તો હવે પેજ નંબર કાઢો સાત નંબરનું ચાલો આ પેજ ઉપર શું કરવાનું છે જુઓ અંક બોલવાનો છે અને લખવાનો છે એ આપણે પેજ નંબર છ ઉપર શીખી ગયા છીએ તો તમારે આ પેજ ઘરે જાતે લખવાનું છે ટીચરે શીખવાડ્યું છે બાવીસ નંબરનો અંક એ આ પેજ ઉપર છે તો આપણે અહીં આજે અહીંયા સુધી શીખવાના છીએ તો ફરી કાલે મળીશું બધાયને આવજો